हेलो विद्यार्थी मित्रों, धोरण छठू विषय विज्ञान चैप्टर 8 जेनुं नाम छे शरीरनुं हलनचलन। तो चेप्टरनी शुरुआत करिए। आ चेप्टरनी अंदर आपणे तमारा शरीरमां थती गतिनो अनुभव करवानो छे। तो आपणा शरीरनी अंदर आपणे घणी बधी गतिओ थती होय छे, बराबर। घणी गति एवी होय छे कि जे पोतानी जाते थती होय छे, अने घणी एवी होय छे जे आपणे हलनचलन करता होईए छे। कि तमारी पापड़ना पलकारा मारता हशो श्वास लेती वखते तमारा शरीरनुं जे हलनचलन थतुं होय छे, बराबर। ત્યારબાદ નોટબુકમાં લખતા હોય છે તો શરીરનો કયો ભાગ હલનચલન કરે, તો કે હાથ। ચાલતા હોય તો કયો ભાગ હલનચલન કરે, તો કે પગ। કે આપણે એક સ્થળેથી બીજા સ્થળે જઈએ છીએ ત્યારે આપણા શરીરનો ભાગ છે હલનચલન થાય છે, હાથ પગ છે, એના દ્વારા એક જગ્યાએથી બીજા જગ્યાએ આપણે જઈએ છીએ। ચાલીને દોડીને કૂદીને એક જગ્યાએથી બીજા જગ્યાએ છે આપણે જઈએ છીએ। ત્યારબાદ આપણે જોઈએ કે ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, કૂદકો મારવો, સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીત છે। આપણા શરીરની અંદર ઘણા બધા હલનચલન થાય છે, બરાબર। હવે એ જ રીતે પ્રાણીઓમાં પણ હલનચલન કરવાની રીત હોય છે। આપણે જેમ ચાલીને દોડીને જાય છે, બરાબર, એમ પ્રાણીઓમાં પણ ચાલવાનું, પછી પક્ષી હોય તો ઉડવું, ઘણી વખત પ્રાણીઓ છલાંગ મારવી, પછી સાપ જેવા પ્રાણી હોય તો એ સરકીને જતા હોય છે। તો પ્રાણીઓમાં પણ અલગ અલગ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેની કેટલીક રીત હોય છે। પછી દરિયાના પ્રાણી હોય તો એ તરીને જતા હોય છે। અહીંયા આપણને ટેબલ 8.1 અંદર આપણને આપેલું છે કે પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે। પ્રચલન એટલે કે હલનચલન, બરાબર। તો આ બધી પ્રચલનની રીત છે, ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવું, સરકવું, એ બધું। હવે આપણે જોઈએ કે ટેબલ 8.1 એની અંદર છે કે પ્રાણી, બીજું છે કે પ્રાણી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કયા અંગનો ઉપયોગ કરે છે, બીજું છે કે કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે। તો સૌથી પહેલું છે ગાય। તો ગાય શેના દ્વારા, તો કે પગ દ્વારા। તો પગ દ્વારા કઈ રીતે પ્રચલન કરે છે, તો કે ચાલીને। પછી મનુષ્ય, તો મનુષ્ય શેના દ્વારા જાય છે, પગ દ્વારા, ચાલીને। એ રીતે સાપ, તો સાપ છે સંપૂર્ણ શરીર, આખા શરીરનો ઉપયોગ કરે છે, તે કઈ રીતે જાય છે, સરકીને જાય છે, બરાબર। તો એ રીતે અલગ અલગ પ્રાણી છે આપણને આપેલા છે। પક્ષી છે તો ઉડીને જાય છે, કીટક છે તો પાંખનો ઉપયોગ કરીને ઉડે છે, માછલી છે તો એ મીનપક્ષ પૂંછડી દ્વારા તરીને, એ રીતે। ત્યારબાદ આપણે જોઈએ કે 8.1 માનવ શરીર અને તેનું હલનચલન, કે માનવ શરીર, આપણા શરીરના હલનચલનને આપણને ખ્યાલ હોય કે સ્કૂલે જાય છીએ, બરાબર, તો એ સ્કૂલે જાય છીએ ત્યારે આપણે કસરત કરતી વખતે તમારા હાથ અને પગનું કેવા પ્રકારનું હલનચલન થાય છે, તો આપણે ચાલીને જાય છે ને તો પગનો ઉપયોગ થાય છે, પછી ચાલતા હોય છે તો પગનું હલનચલન થાય છે, સાથે સાથે હાથનું થોડું ઘણું હલનચલન થતું હોય છે। ત્યારબાદ આપણને કહે છે કે કાલ્પનિક, એટલે કે કલ્પના કરવાની છે કે વિકેટ ઉપર કાલ્પનિક દડો ફેંકવાનો પ્રયત્ન કરો। કે તમે કોઈ પણ ક્રિકેટ રમતા હોય તો દડો ફેંકવાનો પ્રયત્ન કરો તો તમારો હાથ છે કેવી રીતે ફેરવો છો। આપણે ક્રિકેટ રમતા હોય તો આપણને ખબર છે આપણો હાથ છે કેવી રીતે હોય છે, તો કે આપણે વર્તુળાકાર ધીમે ધીમે એકાદ બે વાર વર્તુળાકાર હાથ ઉપરથી વર્તુળાકાર ગતિમાં હાથ ફેરવીને પછી આપણે બોલ છે સીધો નાખતા હોય છે, તો એ ખભા અગરથી હાથ છે વર્તુળાકાર ગતિ કરે છે। શું ખભો પણ હલનચલન કરે છે? હવે પીઠ ઉપર સૂઈ જાઓ, તમારા પગને ઝાંખની આજુબાજુ ફેરવો, ઝાંખ એટલે કે સાથળ, એની આજુબાજુ ફેરવો, પછી કોણીથી ઉપર નીચે છે એ ભુજાને એટલે કે આપણી હાથને કરો, પગને ઘૂંટણથી વાળો। તો આ રીતે છે એ બધા ભાગ છે એ એકબીજાથી છે નમે છે, કે એકબીજાથી છે નીચા વળી શકે છે। તો અમુક ભાગ એવા હોય છે કે જેને નીચેની તરફ આપણે નમાવી શકીએ છીએ, જ્યારે શરીરના અમુક ભાગ એવા હોય છે કે જેને આપણે છે એ હલનચલન કરી શકતા નથી, કે નીચેની તરફ કે ઉપરની તરફ છે આપણે વાળી શકતા નથી। ઘણા ભાગ એવા હોય છે જેને વાળી શકીએ છીએ, ઘણા ભાગને આપણે વાળી શકતા નથી। અહીંયા આપણને પ્રવૃત્તિ 1 ઉદાહરણ આપેલું છે કે એક ફૂટપટ્ટીને તમારા હાથ પર આકૃતિ 8.1 દર્શાવ્યા મુજબ રાખો। આકૃતિ 8.1 જો એક છોકરો છે એ કોણી આગળ આપણા બાવણાથી હાથ સુધી એક સ્કેલ છે રાખેલી છે અને દોરી સાથે છે એને બાંધી દીધી છે,
હવે એમ કહે છે કે આ છોકરાને કોણી આગળથી હાથ વાળવો હશે તો શું એ હાથ વળશે? તો કે ના. એ જો નીચે લખ્યું છે, શું હવે તમે તમારો હાથ છે વાળી શકો છો? નીચે સીધી સ્કેલ ભરાવેલી હોય તો હવે હાથને આપણે વાળી શકશું? તો કે ના, નહીં વાળી શકીએ. પરંતુ આપણે સ્કેલ કાઢી નાખશું તો એ હાથ છે કોણી કોણી આગળથી હાથ છે વળી શકશે, ઉપર નીચે થઈ શકશે, પરંતુ આપણે સ્કેલ રાખશું તો એ હાથ છે એ વળી શકશે નહીં. તો શું તમે ધ્યાન આપ્યું કે શરીરના વિભિન્ન ભાગને એ સ્થાનથી વાળો અથવા ફેરવી શકીએ છીએ કે જે સ્થાને બે ભાગ એકબીજા સાથે જોડાયેલા હોય છે, કે આપણે શરીરના એવા ભાગને આપણે વાળી શકીએ છીએ કે જેમાં બે ભાગ છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આપણે કોણી છે કોણી આગળથી આપણે હાથ ઉપર નીચે કરી શકીએ છીએ, કારણ કે કોણી આગળથી આપણે શાંતો કે અહીંયાથી ભાગ છે આપણે જે ખભાગથી ભાગથી કોણીવાળો ભાગ અને કોણી આગળથી કાંડા સુધીનો ભાગ એમ બે ભાગ છે જોડાયેલા છે. એટલે કોણી આગળ જ્યાં જોઈન્ટ થાય છે તો કોણી આગળથી આપણે વાળી શકીએ છીએ. એ જ રીતે પગમાં આપણે જોઈએ તો ઘૂંટણ આગળ ગોઠણ આગળ આપણે છે વાળી શકીએ છીએ. તો જ્યાં બે ભાગ એકબીજા સાથે જોડાયેલા હોય છે તેને આપણે વાળી શકીએ. ઉદાહરણ તરીકે કોણી, ખંભો તથા ગરદન. કે આવા સ્થાનને સાંધા કહે છે. સાંધા કોને કહેવાય? તો કે જ્યાં જે સ્થાને બે ભાગ એકબીજા સાથે જોડાયેલા હોય છે તેવા ભાગને તેવા સ્થાનને સાંધા કહેવામાં આવે છે, કે જ્યાંથી આપણું હલનચલન છે એ થઈ શકે છે. હવે જ્યારે હાડકાને વાળી શકાતા નથી, જેમ આપણે સાંધાને જોયું કે જ્યાં સાંધા હોય છે એને આપણે વાળી શકીએ છીએ, પરંતુ આપણા શરીરમાં છે એ ઘણી વખત હાડકાઓ આવેલા હોય છે એ હાડકાને આપણે વાળી શકતા નથી. તો આપણે કોણીને કઈ રીતે વાળી શકાય છે? કે હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું નથી હોતું. કે હાથનો જે ઉપરનો છે આપણે ખભા આગળના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું નથી હોતું. વાસ્તવમાં અનેક હાડકાઓ કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે. કે આપણે આગળ હમણાં આકૃતિમાં જોયું કે વચ્ચે કોણી આગળ સ્કેલ રાખેલી હતી તો આપણો હાથ છે કોણી આગળથી વળતો નહોતો, બરાબર? હવે આપણે અહીંથી સ્કેલ લઈ લીધી તો અહીંયાથી હાથ છે એ વળી શકે છે. તો અહીંયા પણ એમ જ કહે છે કે હાથના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું નથી હોતું. જો એક જ હાડકું હોત તો આપણો હાથ છે કોણી આગળથી વળત નહીં. તો ઘણા બધા હાડકા છે હોય છે એ હાડકા છે એ કોણી પાસે જોડાયેલા હોય છે. કોણી સાથે છે એ જોડાય છે સાંધાગતિ, એટલે હલનચલન થાય છે. જો અહીંયા જોડાયેલા ન હોત ને આખું એક જ હાડકું હોત તો એ હલનચલન થાત નહીં. આવી જ રીતે આપણા શરીરના પ્રત્યેક ભાગમાં અનેક હાડકા આવેલા હોય છે. આપણે આપણા શરીરને એ જ બિંદુએથી વાળી અથવા હલનચલન કરી શકીએ છીએ જ્યાં અસ્થિઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. કે આપણા શરીરને આપણે જ્યારે હલનચલન કરો અથવા તો વાળી શકીએ છીએ તો જ્યાં અસ્થિઓ એકબીજા સાથે જોડાયેલા હોય ને ત્યાંથી આપણે વાળી શકતા હોય છીએ. હવે આપણને કેટલાક અનેક પ્રકારના છે એ સાંધા આપેલા છે.